નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભગવાન દ્વારિકાધીશના શ્રીચરણોમાં વંદન કરીને આપણે આજે સહસંબંધનો નવો વિડિયો શરૂઆત કરીશું. સહસંબંધનો અમારો સાતમો વિડિયો છે. સાતમા વિડિયાની અંદર આપણે ચાર્લ્સ પિયરમેનની ક્રમાંક સહસંબંધાકની રીતની અંદર ત્રીજી રીત અભ્યાસ કરવાના છીએ. ચાર્લ્સ પિયરમેનની ક્રમાંક સહસંબંધકની રીતમાં પહેલી રીત હતી કે જ્યારે ક્રમ આપેલા હોય, બીજી રીત હતી જ્યારે ક્રમ આપેલા ન હોય, અને હવે આવે છે ત્રીજી રીત કે એની અંદર ક્રમ આપેલા ન હોય અને ક્રમ પુનરાવર્તિત થતા હોય. એટલે તમારે આમાં ચડતા ક્રમમાં તો ગોઠવવાનું જ છે, પરંતુ તેની અંદર તમારે અમુક ક્રમ પુનરાવર્તન પામતા હોય તો તમારે એની સરેરાશ લેવાની છે. વિડીયો જોઈએ તો ચાર્લ્સ પિયરમેનની ક્રમાંક સહસંબંધાકની રીતે સહસંબંધાક મેળવવો જ્યારે ક્રમ આપેલા ન હોય અને ચલ પુનરાવર્તિત થતા હોય. જુઓ તો શું કરીશું આપણે આની અંદર, એનું ટાઈપનું લખાણ જોઈએ. સૌ પ્રથમ જે અવલોકન પુનરાવર્તન પામતા હોય તેને એકસાથે ચડતા ક્રમમાં લખવા, અને નજીક નજીક આવતા અંક માટે તેની સરેરાશ લેવી, અને ક્રમ આપી આર એક્સ અને આર વાયના ખાનામાં લખવામાં આવે છે. આગળ જઈશું. સૂત્ર આની અંદર બે સૂત્ર વાપરવાના છે અને એ સૂત્ર અલગ અલગ છે. જોઈએ. પહેલી વાત તો એ કે અગાઉ જે સૂત્ર હતું એની અંદર થોડો ફેરફાર થાય છે. જે ક્રમ પુનરાવર્તિત પામે છે એની માટે અલગ સૂત્ર છે. જોઈએ. સૌથી પહેલાં આર બરાબર વન માઇનસ સિક્સ કાઉન્સમાં સિગ્મા ડી સ્ક્વેર તો હતો, પરંતુ એક પુનરાવર્તિત જે અવલોકન પામે છે એની માટે એક નવ સી એફ એમાં ઉમેરાય છે. છેદમાં તો એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ વન તો છે જ. આગળ જઈશું. આ જે સી એફ મેળવવું હોય તો એમનો ઘન માઇનસ એમ અપોન ટ્વેલ્વ. તમારા મગજમાં પ્રશ્ન થશે એમ એટલે શું? એમ એટલે જેટલી વખત એ પુનરાવર્તિત પામે છે સંખ્યા. એ કેટલી વખત પુનરાવર્તન, બે વખત પુનરાવર્તન આવે છે, ત્રણ વાર આવે છે, ચાર વાર આવે છે, એમ એ પુનરાવર્તિત સંખ્યા. એટલે જ્યાં એમ એ જેટલી વખત પુનરાવર્તિત થાય છે તે સંખ્યા. હવે તમારે એટલું યાદ રાખવાનું કે એમ બરાબર જો બે હોય એટલે બે વાર પુનરાવર્તિત થતું હોય તો એનો જવાબ 0.5 થાય, ત્રણ વાર હોય એટલે બે થાય, ચાર વાર હોય એટલે પાંચ થાય, અને પાંચ વાર હોય તો દસ થાય. ન સમજાણો ફરી વાર. માનો કે અહીંયા એમ બરાબર બે છે એટલે બેનો ઘન, તો કે બેનો ઘન આઠ, એમાંથી બે બાદ કરો એટલે તો કે છ, છ ભાગ્યા બાર કરો એટલે તો કે 0.5. હવે ત્રણ કરીએ, ત્રણનો ઘન તો કે 27માંથી ત્રણ બાદ કરો કેટલા વધે 24, 24 ભાગ્યા બાર કરો તો શું વધે 2, એવી રીતે ચાર, ચારનો ઘન શું થાય 64, 64માંથી ચાર બાદ કરો તો કેટલા વધે 60, 60 ભાગ્યા બાર કરો તો કેટલા વધે 5. જોઈ લે વિદ્યાર્થી મિત્રો, આમ એમ બરાબર 5 એટલે 10 થાય, એ પણ તમે જોઈ લેજો. આપણે તમે શૈલેષભાઈ પાસે ભણો છો એટલે એ વાત ખાસ ધ્યાન રાખવાની કે માસ્ટરી તમારી પાસે આવી જ જશે. આટલું પહેલેથી પાકું કરીને જ રાખવાનું, એટલે આપણે પાછું ત્યાં કેલ્સી મારવાનું રહે જ નહીં. વ્યવસ્થિત જ પહેલેથી કામ થવું જોઈએ, જેથી કરીને બીજા કરતાં 5-10 મિનિટ વહેલાં આપણે પેપર પૂરો થઈ જાય. આગળ જઈશું. રકમ નીચે આપેલી માહિતીને આધારે ક્રમાંક આર મેળવો. તો જુઓ તો રકમ 60, 30, 10, 20, 30, 50, 30, 40, વાય 80, 20, 60, 40, 12, 28, 20, 15. તો તમે રકમ જોઈ. આગળ જોઈએ કેમ દાખલો ગણાય છે. જવાબ આપણે પહેલાં રફ પેજમાં જઈશું અને એ રકમ તમારી માટે ફરીવાર જુઓ. તો આ રકમ છે. હવે આ રકમમાં એક્સની લાઇનને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીશું. એટલે એક્સની લાઇનને ચડતા ક્રમમાં ગોઠવી, તો ચડતા ક્રમમાં ગોઠવી એટલે 10, 20, 30, 30, 40, 50, 60. તમે રકમ જોતા એવું લાગે છે કે 30 ત્રણ વાર આવે છે. જુઓ તો એટલે પહેલાં 10, 20, 30 ત્રણ વાર આવે એ સાથે લખવાના, 40, 50, 60. દરેકને આપણે જેમ અગાઉ ક્રમ આપતા હતા એમ જ આપણે એને ક્રમ આપી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જોયું તમે. હવે તમને આમાં પુનરાવર્તિત કહ્યું છે કે 30 છે ને એ ત્રણ વાર આવે છે. તમે નોટ કરો તો 30 છે એ ત્રણ વાર આવે. જુઓ હવે તમારે શું કરવાનું, એની સામે જે અંક લખ્યો છે એની તમારે સરેરાશ લેવાની છે. એની સામે લખ્યો છે 3, 4 અને 5, એટલે એ તમારે ત્રણેયનો સરવાળો કરવાનો છે.
હવે આંકડા ત્રણ છે એટલે એ સરવાળો કરીને એને ત્રણ વડે ભાંગવાના છે. ફરીવાર કહું, આંકડા જો બે હોત તો એને બે વડે ભાંગવા પડે સરવાળો કરીને. એટલે આપણે આની સરેરાશ મેળવીએ. આપણે સલિત સરેરાશ ભણી ગયા છીએ ચોથા ચેપ્ટરમાં. તો જોઈએ, ત્રણ ચાર અને પાંચ એ ત્રણનો સરવાળો કરીએ, ચાર ને ત્રણ, સાત ને પાંચ, બાર, એને ભાંગ્યા એ ત્રણ સંખ્યા છે, ત્રણ વખત છે એટલે એને ભાંગ્યા ત્રણ કરીશું એટલે જવાબ આવ્યો ચાર. હવે શું કરીશું કે એ જે સંખ્યા છે ત્રીસની સામે પહેલાં ત્રણ, ત્રીસની સામે પછી ચાર ને ત્રીસની સામે પાંચ, એ ત્રણ ચાર પાંચ ભૂલી જાઓ. હવે ત્યાં દરેક જગ્યાએ તમારે ત્રણ સમજવાના. એટલે ઓલા તગડો લખ્યો જ ને ત્રીસની સામે એને કાઢી નાખું છું, અને ત્રીસની સામેનો તગડો કાઢું છું, ત્રગડો નીકળી ગયો. હવે હું સમજવાનું તો કે એની જગ્યાએ તમારે ચાર મૂકવાના છે સરેરાશ આવી. ચોકડો કાઢી નાખો, આ ચોકડો નીકળી ગયો, ચોકડી મારી મેં તમને દેખાડવા માટે, અને એની સામે તમારે લખવાના ચાર. પાંચડો એ તમારે કાઢી નાખવાનો, જો ચોકડી મારી, અને એની સામે લખવાના ચાર. હવે તમને ખબર પડી ગઈ. હવે તમે જ્યારે તમે દાખલામાં અગાઉની જેમ ક્રમ લખશો ત્યારે તમારે યાદ રાખો કે દસની સામે એક લખવાનો, વીસની સામે બે લખવાનો, પણ જ્યાં ત્રીસ આવે છે એની સામે ચોગડો, ચોગડો અને ચોગડો જ લખવાનો. ચાલીસની સામે છ લખવાના, પચાસની સામે સાત લખવાના, સાઠની સામે આઠ લખવાના. હવે તમે ત્રણ ચાર અને પાંચ એ પ્રમાણે જે ચોકડી મારી અંક ભૂલી જવાના છે એની બદલે જે નવા અંક આવ્યા છે એ લખવાનો છે. હજી કદાચ ન સમજાતું હોય તો એકવાર ફરીવાર જોઈએ. આપણે વાય માટે પહેલાં વાયને ચડતા ક્રમમાં ગોઠવીએ. વાયને ચડતા ક્રમમાં ગોઠવ્યો, બાર, પંદર, વીસ, વીસ, અઠ્યાવીસ, ચાલીસ, સાઠ, એંશી. તો હવે વાયને મેં ચડતા ક્રમમાં ગોઠવ્યા. હવે આમાં વીસ તમે જુઓ ને તો એ બે વાર આવે છે. જુઓ તો નોટ કરીએ આપણે, વીસ જોઈ લે તમારી માટે ઇફેક્ટ એ પ્રમાણે આપી છે કે તમને ખબર પડે. તો કે હવે એની સામે કયા બે અંક છે, તો કે ત્રણ અને ચાર છે. તો આપણે ત્રણ અને ચારનો સરવાળો કરશું, ત્રણ અને ચાર બરાબર સાત થાય. હવે કેટલી સંખ્યા છે, બે સંખ્યા છે, બે વાર રિપીટ થયા છે એટલે એને ભાંગ્યા બે કરશું. મેં એવો જ દાખલો પસંદ કર્યો છે કે જેમાં બધી વસ્તુ અઘરામઘરી આવી જાય. ઉપર ત્રણ વખત હતા એટલે ત્રણ વડે ભાંગ્યા, અહીંયા બે વખત છે એટલે બે વડે ભાંગશું એટલે ત્રણ પોઈન્ટ પાંચ. હવે તમારે ત્રણ અને ચાર જે આંકડા છે ચેકી નાખવાના છે, એની બદલે નવો આંકડો લખવાનો છે, ત્રણ પોઈન્ટ પાંચ. તો કેવી રીતે લખાશે જુઓ, તો ત્રણની માથે આપણે પહેલાં ચોકડી મારી દઈએ, ચોકડી લાગી ગઈ એની બદલે લખવાના ત્રણ પોઈન્ટ પાંચ, ચારની માથે ચોકડી અને એની બદલે ત્રણ પોઈન્ટ પાંચ. આ બધું આપણું રફ પેજ છે. તો હવે તમે મૂળ પેજમાં લખો તો બારની સામે એક લખશો, પંદરની સામે બે લખશું, વીસની સામે ત્રણ પોઈન્ટ પાંચ લખશું, વીસની સામે ત્રણ પોઈન્ટ પાંચ લખશું, અઠ્યાવીસની સામે પાંચ લખશું, ચાલીસની સામે છ લખશું, સાઠની સામે સાત લખશું, એંશીની સામે આઠ લખશું. અમુક અમુક બાળકો કેવું કરે છે કે આ બધું આ મેં સમજાવી દીધું, એ ગણતો હોય પણ એટલી બધી ધૂનમાં અંદર જાય કે એ જે આ રકમ છે ને એની બદલે ઓલો ચડતો ક્રમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છે ને એ ઊભી લાઈન લખી નાખે. એટલે શું થાય કે બે બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જ આવે ક્રમ, અને પછી કે જવાબ નથી આવતો. નહીં ભાઈ, તારે એ જોવાનું છે કે એક્સમાં પહેલાં સાઠ છે તો સાઠની સામે ત્યાં ધ્યાન રાખજો આઠડો લખવાનો છે, પછી ત્રીસ છે તો ત્રીસની સામે તારે ચોગડો લખવાનો છે, પછી દસ છે તો એની સામે તારે એકડો લખવાનો છે, વીસ છે તો એની સામે બગડો લખવાનો છે, પાછા ત્રીસ આવ્યા એટલે એની સામે ચોગડો લખવાનો છે, પચાસ આવ્યા તો તારે સાતડો લખવાનો છે, અને ચાલીસ આવ્યા તો તારે છગડો લખવાનો છે. આ આની પહેલાંના લેક્ચરમાં પણ મેં શીખડાવેલું, અત્યારે પણ કહું છું. આગળ જઈએ, દાખલો ગણીએ, જોઈએ. રકમ એક્સ વાય, રકમ લખીએ સાઠ, ત્રીસ, દસ, વીસ, ત્રીસ, પચાસ, ત્રીસ અને ચાલીસ, વાય એંશી, વીસ, સાઠ, ચાલીસ, બાર, અઠ્યાવીસ, વીસ એન્ડ પંદર. રકમ લખાઈ ગઈ. હવે તમારે જે ક્રમ આવ્યો તો એ ક્રમ લખવાનો, એટલે કે સૌથી પહેલું કોષ્ટક આર એક્સ, સાઠની સામે આવે આઠ, ત્રીસની સામે આવ્યા હતા ચાર, દસની સામે આવ્યા હતા એક, વીસની સામે આવ્યા હતા બે, ત્રીસની સામે ચાર હતા, પચાસની સામે હતા સાત, ત્રીસની સામે પાછા ચાર હતા અને ચાલીસની સામે છ. તો જોઈ લીધું તમે વિદ્યાર્થી મિત્રો. આર વાય જોઈએ તો કે એંશીની સામે અગાઉ હતા આઠ, વીસ
એટલે 3.5, 60 એટલે 7, 40 એટલે 6, 12 એટલે 1, 28 એટલે 5, 20 એટલે 3.5 એન્ડ ધ લાસ્ટ વન 15 એટલે 2. તો હવે આર એક્સ માઇનસ આર વાય એટલે કે ડી મેળવીશું. તો ડી 8માંથી 8 જાય એટલે 0, 4માંથી 3.5 જાય એટલે 0.5, 1માંથી 7 જાય માઇનસ 6, 2માંથી 6 જાય માઇનસ 4, 4માંથી 1 જાય 3, 7માંથી 5 જાય 2, 4માંથી 3.5 એટલે 0.5 અને 6માંથી 2 જાય 4. સરવાળો કરીશું. 6 ને 4 10, માઇનસનો સરવાળો છે, પ્લસનો 3 ને 2 5, ને 4 9, અને 0.5 અને 0.5 એટલે 10. તો સાહેબ સિગ્મા ડી 0 મળે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ કીધું હતું, જો 0 નથી મળતા તો તમે કંઈક રોંગ છો, તમે કંઈક ખોટા છો. એટલે 0 મળવા જ જોઈએ. ડી સ્ક્વેર જોઈએ. 0નો વર્ગ 0, 0.5નો વર્ગ 0.25, 6ના 36, 4ના 16, 3ના 9, 2ના 4, 0.5ના 0.25 અને 4ના સાહેબ 16. સિગ્મા ડી સ્ક્વેર, તો સિગ્મા ડી સ્ક્વેર આવે છે 81.5. જો વિદ્યાર્થી મિત્રો, આગળ જઈશું. હવે ઓલું જે પુનરાવર્તિત સંખ્યા હતી એની માટે એક આવું સરસ મજાનું કોષ્ટક બનાવવાનું છે. જુઓ તો કોષ્ટક, તો કે પુનરાવર્તિત અવલોકન 30 અવલોકન હતા. જેટલી વખત પુનરાવર્તન થાય તે સંખ્યા, એટલે કે એમ 3 વાર થયા, 20 છે એ 2 વાર થયા. આપણું સૂત્ર મેં તમને લખાયું હતું, એમ ઘન માઇનસ એમ અપોન 12, 3નો ઘન જોઈ લો. તો 3નો ઘન માઇનસ 3 અપોન 12, 3નો ઘન 27, 27માંથી 3 જાય એટલે 24, 24 ભાગ્યા 12 એટલે 2. આગળ જઈશું. 2નો ઘન બરાબર માઇનસ 2 અપોન 12. તમે જોજો સાહેબ, દરેકનો ઘન ફરજિયાત છે, પરંતુ આંકડો કયો લખવાનો છે? જેટલી વખત પુનરાવર્તન થયો હોય. 30 3 વાર આવ્યું એટલે 3 વાર લખવાનું, 20 2 વાર આવ્યા હતા એટલે 2 વાર લખવાનું, અને એક જ લાઇનમાં ક્રમ જોવાનો છે. એક્સમાં 30 3 વાર આવ્યા, પછી વાયમાં એકવાર 30 આવતા હોય તો એ નથી કરવાનું, આપણે એક્સની લાઇનનું એક જ જોવાનું છે. આગળ જઈશું. આ બેનો સરવાળો કરશું, જેને સી એફ કહેવાય. 2 અને 0.5 એટલે 2.5. આગળ જઈશું. સૂત્ર, આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સી એફ, એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ 1. કિંમત મૂકીશું 1, 6 કાઉન્સમાં 81.5 વત્તા 2.5, 8 કાઉન્સમાં 8નો સ્ક્વેર ઓછા 1. આગળ જઈશું. 81.5 81 ને 2 83 ને 1 84 થશે, એને ગુણ્યા 6 કરવાના, છેદમાં 504, 8નો સ્ક્વેર 64માંથી 1 બાદ કરીએ 63 ગુણ્યા 8 કરો એટલે 504 આવે. આગળ જઈશું. 504 માઇનસ 504 છેદમાં 504, 0 બરાબર 504. આગળ જઈશું તો જવાબ આવશે આર બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, આ જ દાખલો ચોપડીમાં ઉદાહરણ રૂપે ગણેલો છે. મને ઉદાહરણની કોપી મારતા આવડતું હતું, પરંતુ ઉદાહરણમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ ને, એ લોકો ઉતરતા ક્રમમાં ગોઠવીને ગણ્યો છે. એટલે એ પણ તમે જોઈ લેજો, બે રીતે જવાબ સરખો જ આવે. આગળ જઈશું ગણવાના દાખલા. ઉદાહરણ 21, 22 અને 23. સ્વાધ્યાય 2.3નો 5મો, 6ઠો અને એફનો 7મો. આવતા લેક્ચરમાં આ સૂત્રો પાકા કરી રાખજો, 25 વખત લખીને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લો સૂત્ર. નેક્સ્ટ બીજા સૂત્રો, આ જેટલા સૂત્રો લખ્યા છે એ બધા સૂત્રો લખીને પાકા કરવાના છે 25 વાર. આ જે પ્રમાણ લખ્યા છે એ જ. આગળ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ઘરે રહો, સુરક્ષિત રહો. સૌને મારા ફરીવાર જય શ્રી કૃષ્ણ.